ડાંગ જિલ્લાની કરાટે ટીમે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં રાજ્ય કક્ષાની કરાટે ટુર્નામેન્ટ રમતમાં ડાંગ જિલ્લાના 6 જેટલા વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. કરાટે ટુર્નામેન્ટમાં ડાંગના આ વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા તેઓને એસોસિએશન દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કરાટે સ્પર્ધા માટે તૈયાર કરનાર સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન ડોંગ જે ડાંગ જિલ્લાની એકમાત્ર કરાટેની ગવર્મેન્ટ બોડી છે, જેનો ઉદ્દેશ ડાંગ જિલ્લાના બાળકોને કરાટેની રમતમાં આગળ લાવી જિલ્લા, રાજ્ય અને દેશનું નામ રોશન કરી શકે. ડાંગમાં અંદાજે 250 જેટલા ખેલાડીઓ કરાટેમાં બ્લેક બેલ્ટ પદવી ધરાવે છે, પરંતુ તેમની આ કરાને કોઈ ગાઈડલાઈન ન મળવાના કારણે તેમની આ કરા સર્ટિફિકેટ પર જ રહી જવા પામી છે. ત્યારે સનેસાઈ વિજય રાઉતના અથાગ પ્રયત્ન થકી પ્રથમ વખત આણંદ ખાતે KDF મારફતે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં ડાંગ જિલ્લામાંથી 6 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં વૈભવ મહાલ, વિશાલ ઠાકરે, નીતિન ગાવિત, અજીત ગાવિત, મોતીલાલ બગાડિયા તેમજ નીતિન પાડવી આ ખેલાડીઓને એસોસિએશન તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જેમાં એસોસિએશનના ચેરમેન વિજયભાઈ પટેલ, ધારાસભ્ય ડાંગ, ટેકનિકલ ડાયરેક્ટર સિહાન કલ્પેશ મકવાણા, પ્રમુખ કરાટે ટુ ફેડરેશન ગુજરાત તથા સભ્યો દ્વારા ખેલાડીઓને શુભેચ્છાઓ આપી હતી. હેમંત હડસ, JDSTV, સાપુતારા. સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન ડાંગ, જેમને કરાટે ફેડરેશન ગુજરાત મારફતે હાલમાં જ માન્યતા મળેલી છે, આ એસોસિએશનની હાલમાં જે કામગીરી છે તે આવનાર સમય આ રીતે થશે કે ડાંગ જિલ્લામાં હજુ સુધી 250ની માત્રામાં કરાટેમાં બ્લેક બેલ્ટની સંખ્યા ધરાવે છે છોકરાઓ, પરંતુ તેમની કળાઓ માત્ર સર્ટિફિકેટ ઉપર રહેવા પામે છે. ત્યારે આ છોકરાઓ આગળ જવા માંગે પણ પરંતુ તેમની કળા આ જતી નથી. તેના કારણે આ એસોસિએશનનો એક જ ઉદ્દેશ્ય છે, આ છોકરાઓ આવનાર ભવિષ્યમાં પોતાની કળા બતાવી શકે અને ડાંગ અને રાજ્ય ગુજરાત સરકારનું ગુજરાત રાજ્યનું નામ રોશન કરે, એ જ આ એસોસિએશનનો ઉદ્દેશ્ય છે. તે માટે વઘઈ કૃષિ મહાવિદ્યાલય ખાતે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. ગુજરાત ગવર્મેન્ટ બોડી KDF દ્વારા ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ 2020 આણંદ ખાતે રાખવામાં આવેલ હતી, જેમાં ડાંગ જિલ્લાના સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન ઓફ ડાંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેનું સર્ટિફિકેટ વિતરણ આજ રોજ વઘઈ ખાતે કરવામાં આવેલ હતું.